તો બાળક મિત્રો, આજે આપણે ધોરણ 3ની અંદર ચિત્રપોથીની અંદર જે પેજ નંબર 15 ઉપર જે ચિત્ર આપ્યું છે એ કરવાનું છે. અહીંયા અક્ષર લેખન કરવાનું છે, જેમાં અહીંયા શું લખ્યું છે, કમળ. તો અહીંયા તમે કઈ રીતે એનું ડ્રો કરશો? તો અહીંયા જુઓ, કમળ કમળ લખ્યું છે, એમાં જે ક છે તો અહીંયા એક બોક્સ છોડીને પછી 1 2 3 બોક્સનો ઉપયોગ કરીને અહીંયા ક દોર્યો છે. તો આપણે સેમ એ જ રીતે નીચે દોરીશું. તો આપણે પણ 3 બોક્સનો ઉપયોગ કરવાનું છે, અને જેમ ઉપર દોર્યું છે બસ એ જ રીતે આપણે પણ દોરીશું. ઓકે, તો જુઓ હું જે રીતે દોરું છું એ રીતે તમારે પણ તમારી જે ચિત્રપોથી છે એની અંદર આ રીતે દોરવાનું છે. તો પછી જુઓ 1 2 અને 3, તો 3 બોક્સ ફરીથી લેવાના છે. ઓકે, પછી જેમ ઉપર કર્યું છે એ જ રીતે આપણે ક બનાવી દઈશું. ઓકે, અને ક બની જાય પછી જેમ ઉપર ગ્રીન કલરથી તમને દેખાય છે તો એ જ રીતે તમારી જોડે જો પેન્સિલ કલર હોય કે સ્કેચ પેન હોય તો તમારે એનો ઉપયોગ કરીને તેની બોર્ડર બનાવી દેવાની. ઓકે, હવે જે અહીંયા આપણી લીટી દોરી છે એની એક્ઝેક્ટ સામેની બાજુ જ લેવાની છે. ઓકે, ઉપર જોઈ જોઈને કરશો તો તમને જેવો ઉપર ક આપ્યો છે એવો જ આવડી જશે અને દોરવાની પણ મજા આવશે. જુઓ બાળકો, તો તમે આ રીતે તમારું ક પણ તૈયાર થશે. પહેલાં પેન્સિલથી કરવાનું છે અને પછી એની ઉપર સ્કેચ પેન કે પેન્સિલ કલર હોય એનીથી બોર્ડર બનાવવાની છે. તો તમને દેખાય છે ને ઉપર જેવું કચ, તો એ રીતે તમારે પણ બાકીના જે મ અને અળ છે એ જ રીતે જેમ ઉપર છે અહીંયા જો ક થઈ ગયા પછી એક બોક્સ છોડ્યું છે, અને એક બોક્સ છોડીને પછી 2 બોક્સનો ઉપયોગ કરીને અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતે અહીંયા પણ 2 બોક્સનો ઉપયોગ કરીને મ બનાવવાનો છે અને એ જ રીતે અળ બનાવવાનો છે. ઓકે, જુઓ એ જ રીતે જેમ ક આપણે બનાવ્યો એ જ રીતે મેં મ બનાવ્યો છે. તો તમને દેખાય છે જેમ ઉપર છે એ જ રીતે નીચે દેખાય છે. તો અહીંયા જુઓ, અહીંયા તમારે જો સ્કેલનો ઉપયોગ કરશો ને તો તમારી જે લાઇનિંગ છે એ સીધી આવશે. ઓકે, તો તમારે સ્કેલનો ઉપયોગ કરીને પેન્સિલથી દોરવાનું છે અને પછી જ બોર્ડર કલરથી કરવાની છે. તો જો તમારે પણ આ રીતનું ચિત્ર તૈયાર થશે તો તમારે પણ તમારી ચિત્રપોથીની અંદર આ ડ્રોઈંગ પૂરું કરવાનું છે. ઓકે, બાય.